જોગીદાસ ખુમાણ ના દીકરા બા સાહેબ એ પાછા ભાવનગર રહી ગયા. એટલું નહીં, એક વાર નાની બા સાહેબ ભાવનગર મહારાણી દડવા યાત્રાએ નીકળ્યા અને એમાં રઘડા નામના માણસે જોગીદાસ ખુમાણને કીધું કે દરબાર મોકો છે આજ, આકડે મધને માખ્યું વગરનું છે. કે રઘડા વાત શું છે? કે બાપુ વાત એ છે, ખાલી 20 ઘોડા હારે છે અને નાની બા ભાવનગરથી નીકળ્યા છે અને દડવા દર્શને જાય છે. એના ખોળામાં બે કુંવર એના રમે છે અને બે કુંવરનું પૂરું કરી નાખો તમારું વેર વળી જાય. રઘડા નાની બા મારા બેન છે અને એના ખોળામાં બે રમે ને મારા ભાણુભા છે. તો તમે દરબાર રહેવા ગયો, અમે અમારું કામ પૂરું કરી અને રઘડાએ જાળી ઘોડા હાકી મૂક્યા. જોગીદાસ ખુમાણ વચ્ચે આંબી ગયા, રઘડાને મારીને ભગાડે છે. ઘોડાની ઘમસાણ જોઈ આમ ધીરે એક દિન માફામાંથી મહારાણી સાહેબે માણસોને પૂછ્યું, શેનું ધીંગાણું ચાલે? કે બા સાહેબ બારવટીયા બારવટીયા બાંધે છે. રઘડા નામનો માણસ અહીંયા આવતો હતો, જોગીદાસ ખુમાણ આડા પડ્યા. રઘડાને ભગાડીને જોગીદાસ ખુમાણનું ઘોડું બા સાહેબના વેરડા પાસે આવે છે. બા, હું જોગીદાસ ખુમાણ, હવે કયો દડવા જવું છે કે પાછું ભાવનગર જવું છે? ત્યારે સિંહોર રાજધાનીમાં ત્યારે માફા માલી કહે છે, જોગીદાસભાઈને કહો આપ જેવા હુરજના ગોળા જેવા મહાપુરુષોને જોઈને અમારી યાત્રા અહીંયા પૂરી થઈ જાય છે, હવે મારે પાછું ફરવું છે. કાંઈ વાંધો નહીં, અમારા ઘોડા સાથે છે, બા ચિંતા ન કરતા. અને કહેવાય ગયો, ધીરે ધીરે ઘોડા હાલ્યા જાય. વેલડાની અંદર બે કુંવર બાના ખોળામાં રમે છે. એમાંથી દાદભા નામના કુંવરે કજિયો કર્યો, આગળ ઘોડો લઈને ઘોડી ઉપર કોણ છે? બેટા, જોગીદાસ મામા છે. જોજો, એક બાજુ બારવટા હાલે સાહેબ, બેટા જોગીદાસ મામા છે. બા, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. બેસાય ને બેટા, પડી જાય. ના બા, હું ઘણી વાર બેસું છું, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. માફા માલિક, આ કેવા વિશ્વાસ કહેવાય છે બાપુ, એ તો જોવો તો. માફા વાલી મહારાણી સાહેબ એટલું બોલ્યા, ગાડું ઉભું રાખો અને જોગીદાસભાઈને કયો ઉભા રે, દાંતભા કજિયા ચડ્યા છે એને ઘોડે બેસવું છે. તેથી જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, ચાલ લેતા આવો દાંતભા બાપુને આયા, મારે ભાવનગરના ફૂલડાની ફોરેમો લેવી છે. અને એક જનેતાએ દુશ્મનના ખોળામાં દીકરાને મોકલી દીધો, ભરોસો કેટલો છે તમે કલ્પના કરો. સિંહોરના ઝાડવા દેખાણા ઘોડા ઉભો રાખ્યો. હવે જોગીદાસ ખુમાણ કહે છે, ભાણુભા વયા જાવ બાપા, હવે મામા તમે અહીંયા નહીં આવો મારા બાપુજી પાસે, મહારાજા પાસે? ના, અમારે ન અવાય. એમ, તમારે ન અવાય? ના, હવે વયા જાવ તમે. એ ગડગડતી દોટ દીધી સાહેબ અને દાંતભા જેવા વેલડામાં ચડ્યા અને બાઈએ ખોળામાં લઈ અને કીધું, જોગીદાસ તને કરોડ દિવાળી, તને કરોડ દિવાળી બાપ. જોગીદાસ ખુમાણ પાછા ફેર્યા, એ દહક ડગલા ઘોડું હાલ્યું છે અને ફરી વાર માફા માલિક ગાડામાંથી અવાજ આવ્યો, વેલડામાંથી અવાજ આવ્યો, જોગીદાસભાઈને કેવું ઉભા રહે? જોગીદાસ ખુમાણ ઉભા રહ્યા, બા નીચે ઉતર્યા. તે મને બેન માં કીધી ને ભાઈ, તો પગે લાગીને કૌહાલો મારી હારે અને હું મહારાજા પાસે ખોળો પાથરીશ, આજ મારે તમારા બારવટા પાર પાડવા છે. તેથી જોગીદાસ ખુમાણની આંખમાં જળ જશે, આંગુડ આવ્યા છે. બા, નાનો ભાઈ છું, આજ તારું કાપડું કરી શકું એવું મારી પાસે ગજું નથી. હું તને કઈ પહેરામણી કરાવી શકું? બહેનને ભાઈ પહેરામણી કરી શકે? હું તો વગડામાં હુંનારો માણસ છું, મારા ગામડા તો મહારાજ સાહેબે લઈ લીધા છે. આજ જો મારી પાસે કઈક હોત તો ખબર પડત કે બહેનને આ જોગીદાસ ખુમાણ કેટલી પહેરામણી કરે.
ભલે એક કહું બેન, તમને હું કાપડું ન કરી શકું એનું કઈ નહીં, પણ મારે ઈ બેન પાસેથી લેવાય નહીં, એ તો મારા કાંડાના કવચની વાત છે. અને સમય જતા બાપુ ઈ જ દાદભાનું અવસાન થાય, મહારાજાના કુંવરનું અવસાન થાય. આંબળીને ચોરે ડાયરો બેઠો છે, જોગીદાસ ખુમાણ આવે છે, એમના પિતા હાદા ખુમાણને કહે છે, બાપુ જય નારાયણ. જય નારાયણ ભાઈ, કેમ આજ ગામમાં આવ્યા? બાપુ તમારે રજા લેવા આવ્યો. શેની રજા? મારે ભાવનગર જવું છે. બસ બેટા, કાંડાના પાણી ઉતરી ગયા? કાંડાના પાણી નથી ઉતર્યા બાપુ, ખોટકા લખાવે જવું છે. શેનો ખોટકો? મહારાજાના કુંવર દાધવા બાપુનો અવસાન થયું છે. જોજો જોગીદાસ જાઓ, એમાં વાંધો નહીં, ધ્યાન રાખજો. કારણ કે ધ્યાન રાખે મુરલીધર મહારાજ, ધ્યાન રાખે હુરજ નારાયણ, પણ વ્યવહારે ન જાઓ તો મારી ધરતી લાજે. અને સાહેબ, નીલમબાગમાં ટોળે ટોળા માણસો આવતા હતા, જે જે સમાજના માણસો આવતા હતા એના મોભીએ ઊભા થઈ જાય એને આશ્વાસન આપતા હતા. અને 50-60 નું એક ટોળું આવતું હતું, એમાં જોગીદાસ અંદર પ્રવેશ કરી ગયા. રોણું કરતા કરતા એ ડાયરો માથે ફાળિયા લઈ લઈને હાલ્યા આવતા હતા, ત્યારે કહેવાય ગયો, એ ઢારે પાદરનો ધણી ઊભો થયો છે. હા હા બાપુ, ના 50 જણાના વચ્ચે જ આ જોગીદાસ ખુમાણા બેસી જાય ને, માથે હાથ મૂકે પછી માણા ઊભા થાય, એ જેવા બેસી ગયા બેઠા, એ બેઠા હતા ને એની માથે હાથ મૂકી, માથે ઓઢેલું હતું મોઢા ઉપર, સદા ભાવેણા ઠાકુરે એની માથે હાથ મૂકી અને એટલું કીધું, જોગીદાસ સાના રહ્યો બાપ, મારા નાથની જે મરજી હતું એવું થયું. ત્યારે જોગીદાસ ખુમાણે એટલું બોલ્યા, બાપુ મને ઓળખી ગયા તમે? તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા છે, 1000ના પડકારામાં તારો પડકારો ઓળખી જતો હોવ તો 50ના રોણામાં તારું રોણું ન ઓળખી કુ જોગીદાસ. એ જ ભાવેણાના ભાયા લાઠી, એ જેથી સોમનાથની સખાથે આવે. આપ જાણીએ છીએ સોમનાથને માથું અર્પણ કર્યું, પણ એક નાની એવી ઘટનાની આજ હું વાત ન કરું તો હું નગુનો કહેવાવ સાહેબ. હાલનું ઉનાથી ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગઢડા આવે, અને ગીરગઢડાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર આવે. દોણેશ્વરની બાજુનું એક નાનું એવું નેહડું, એક નાનું ઝૂંપડું, ઝૂંપડામાં બરોબર બપોરનું ટાણું, એક માં રોટલા કરે છે. બાપુ સાંભળજો, એક માં રોટલા કરે છે, બપોરનું ટાણું છે, જે એક રોટલો તાવડીમાં છે, એક લોટનો પીંડો જે હાથમાં છે, અને એમાં 7 વર્ષનો એનો દીકરો, એકનો એક દીકરો, એ 7 વર્ષના દીકરાના હાથમાં કટાર છે. અને જેમ નાગના બચડાની પૂછડી એક કે પગ દીધો હોય અને જેમ ફૂફાડો મારે, એમ 7 વર્ષના દીકરાએ હાથમાં કટાર લઈ અને જેને તાની દાઢી હાથ લઈ જઈને એટલું કીધું, માં હું મારા ભેરુડા ભેગો રમું છું ને, મને મેણા મારે છે. તારી માને પૂછ્યા, જા તારો બાપ કોણ છે? હજી સુધી અમે તારા બાપને જોયો નથી, તો માં મને આ મેણાનો ઘા લાગે, મને કયો મારો બાપ કોણ છે? જો હવે ન કયો તો આ કટાર ખાઈને મારા પ્રાણ કાઢી નાખે. દીકરાની આંખમાં જ્યાં ઝેર જોયું, તેજ જોયું, તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી, અને માયા ઓળા હાથની ઠપાટ મારી હાથ ઉપર કટારનો ઘા થયો, લોટનો પીંડો કાથરટમાં નાખી પાણીમાં હાથ ધોતી ધોતી પોતાના હાડલાને શેળે હાથ લૂસી અને બપોરને ટાણે છોકરાનો હાથ પકડીને એટલું કીધું, તું તારે તારો બાપ જોવે છે ને, હાલ તારા બાપના દર્શન કરાવું. બાપુ દિયા હાથમી ને આ સોમનાથની સામે આવીને ઊભી રહી ગઈ. બપોરે નાલી નીકળી હતી, દીકરાનું બાવડું પકડીને છળાપ છળાપ ડગલા માંડતી માંડતી અને અહીંયા ભગવી ધજા ફડાકા મારતી હતી, એની સામે આંગળી સીધી. અને મા એમ કહે છે, બેટા આ ભગવી ધજા ફડાકા મારે ને એ તારો બાપ છે. ત્યારે દીકરો કહે છે, માં માફ કરજે, એ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ છે. માં વાત ને છુપાવ નહીં, તું તારા દીકરાના સોગંદ એ આખા જગતનો બાપ છે, હું મારા બાપનું પૂછું છું. ત્યારે મા એટલું બોલી કે આ જગત આખાનો બાપ છે તો તને ખબર છે ને કે હા, એ જગત આખાના બાપને જેદી માથાની જરૂર પડી ને તેથી માથું દિન હાલતો થઈ ગયો છો ને, અને પછી દુશ્મનોનું ધડકટક કાપ્યું છું ને, એ અમીરજી તારો બાપ છે. હાલ એનો પાળિયાના તને દર્શન કરાવું.
આ તો તું એને ડગલે પાછો વયો ન જા, માર તું મારા ગુઢાપાની લાકડી છો બેટા, આ તો બાપને સીલે વયો ન જા ને એટલે મેં છુપાયું છું. અને દિયાચમાને ટાણે સાહેબ એ ઓઢણાથી પાળિયા માથેલી ધૂળ ખખેરતી જગદંબા, અને કવિ દાદને લખવું પડ્યું છે સાહેબ. નાખ માલી એટલા બધા આહુડા પડ્યા ને એ જગદંબાના પાળિયા ને આહુડા નો અભિષેક થઈ ગયો હતો સાહેબ. અને કવિ દાદ લખે છે, જમનાજી કે બોલ્યા ગોમતી જી ના બોલ્યા નિર્ગંગા મનથી નાવું, એ બા બેટા યમનાથી કે બોલ્યા ગોમતી જી ના બોલ્યા નિર્ગંગા મનથી નાવું, હાજે બોલી નમણી બીજો ગણના ઉના ઉના આહુડાથી નાવું રે ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવ ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવ. બાપુ એ ધડ ત્રણી વાર રામજુલ ત્રણી વાર આવ્યું છું, જે આ બે કોઈ પાથરા પડ્યા છે ને એના પાડેલા છે, તે દૂર આયલી વેરાવળ સુધીના બે સાઈડ હતા ને પાથરા પડેલા, એકલું ધડ તેથી લડતું હતું. એક ભાઈએ મને પૂછ્યું હમણાં કે માય ભાઈ આ તમે બધા આવી વાતો બધા કવિઓ કરે છે, માથું કપાઈ ગયા પછી ધડ હાલે? મેં કીધું કપાણું કઈ રીતે ને એના ઉપર આધાર છે, કારણ કે મગજે લડવાનો ઓર્ડર આપી દીધો છે અને હજી મગજને જ્ઞાન તંતુ પહોંચે નહીં પહેલાં માથું નીકળી જાય તો ધડને પછી ઓર્ડર કોણ કરે પાછું પડવાનું? એટલે જ્યાં સુધી એની અંદર શક્તિ હોય, જ્યાં સુધી એની અંદર ઉર્જા હોય, જ્યાં સુધી એનામાં સત્ય હોય ત્યાં સુધી ધડ પડતા નહીં, વાત સત્ય છે સાહેબ. નમતી હાજે ઓલી નમણી બીજો ગણના ઉના ઉના આહુડા થી નાવું રે ગડવૈયા ઠાકોરજી નથી થાવું, ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ગડવૈયા મારે